वंदे मातरम। आपणे पाठ बे काबुली पाठनी समजूती मेळवीए छे के जेमां आगळना लेक्चरमां आपणे आ पाठना जे शब्दार्थ छे ए शब्दार्थ अने अर्धा पाठनी समजूती आपणे मेळवी चुक्या छे, तो थोड़ू रिविजन करीने आगळना पाठनी समजूती मेळवीए। शरूआतमां आपणे जोयुं हतुं के जे मिनी छे ए मिनी एटले बिलाड़ी नहीं पण एक छोकरीनुं नाम, એટલે એની આંખો છે એ આંખો માંજળી હતી ભૂરી, કે એના કોઈ એનું નામ છે મિની પાડ્યું હતું, અને મિની છે એના બાપા મોટા પંડિત હતા। હવે પંડિત હોવાથી મોટા મોટા પોથા છે એ પુસ્તકો છે એ પુસ્તકો વાંચતા અને લખતા આખો દાડો છે એ આખો દિવસ છે એમાં ને એમાં રહેતા એને ફુરસદ ન મળતી। હવે જ્યારે સાંજ થતી ત્યારે અને મિની એની બાને કહે બાને વાર્તા કહે સાંજના સમયે મિની છે એ પોતાની માને કહે કે મને વાર્તા કહે, ત્યારે મિનીનો બા છે એ એવું જવાબ કહેતા કે જાને તારા બાપની પાસે એ કહેશે, એટલે એની પાસે જવાનું કહેતા અને વાર્તા કહેશે એમ જણાવતા। મિની એના બાપની પાસે જઈને કહે બાપા તમે આખો દિવસ શું લખો છો વાર્તા લખો છો, આપણા મજાને સારી વાર્તા આવડે છે, કહો ની બાપા મને સુપડા જોડા કાનવાળા રાજાની વાત। ત્યારે મિની છે ના બાપા આગળ જતી અને પૂછતી કે તમે આખો દિવસ છે શું લખ્યા કરો છો વાર્તા લખો છો, પછી જે હજામ છે એમ કે છે કે એને સારી વાર્તા આવડે છે, એટલે મને જે સુપડા જેવડા મોટું જે આપણે આ સુપડું એટલે અનાજ સાફ કરવાનું જે સાધન છે, એટલે કે સુપડા જેવા કાનવાળા રાજાની જે વાર્તા છે વાત છે એ કહો ને। ત્યારે મિનીના બાપ છે એ એમ કહેતા બાપા કહે મિની હું લખતો હોઉં ત્યારે મને સતાવો નહીં, એટલે એ જયારે કામ કરતા હોય કે લખતા હોય ત્યારે એને હેરાન કરવા નહીં વારું, ત્યારે બાપા કહો ની સિંહ ઝઘડો કે ઉંદર મિની છે એ તો પણ સમજતી નહીં અને શું કહેતી કે સારું ત્યારે તમને કહો કે સિંહ છે એ ઝઘડો કે ઉંદર, તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું અને જો તમે જવાબ નહીં આપો તો હું તમને વાર્તા કહું। ત્યારે એના બાપ છે એ એમ કહેતા કે બાપા કહે ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે, એમ કહે છે કે તું શાંતિથી નહીં બેસ તું ચૂપ નહીં રહે। મિની કહે ત્યારે તો સાચે જ બાપા બા કહેતી હતી કે તે ખરું કે તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા નથી આવડતું, એટલે મિની છે એ ત્યારે જવાબ આપે છે કે બા છે એ સાચું જ કહેતી હતી કે તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા નથી આવડતી। ઓરડામાંથી મિનીના બા છે એ બધું જ સાંભળતા હતા, બંનેની વચ્ચે જે વાતચીત થતી હતી એ સાંભળતા હતા અને હસતા હતા। ત્યાર પછી છે એ મિની છે તુરત બાપને પૂછે કે બાપા બાની કિંમત કેટલી, આવું શું કામ પૂછે છે કે જ્યારે એના બા હસતા હસતા કહે છે કે તમારી દીકરી આગળ તમારી કઈ જ કિંમત નથી, એટલે પેલો જે કાબુલી આવે છે આપણે શરૂઆતમાં જોયું હતું કે કાબુલી છે એમ કહે છે કે આવે છે તે કહે છે કે સાલની કિંમત 20 રૂપિયા બાદામ કી કિંમત 1 રૂપિયા। હવે અહીંયા છે એક દિવસ મિનીના બાપ કોઠીમાંથી ડોકો કાઢી બારી આગળ છે એ જુએ છે, હવે મિનીના બાપ છે એ એક દિવસ પોતે જે કામ કરતા હતા એ કામમાંથી બાજુમાં મૂકીને બારી આગળ જઈને જુએ છે તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી, પોતાની જે મિની છે દીકરી છે એ પેલા કાબુલીના ખોળામાં બેઠી હતી અને દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા અને બંને છે વાતો કરતા હતા। મિની કહે હે કાબુલી તારી દાઢીના વાળ થોડા અને મારા વાળ કાળા કેમ, મિની છે એ બાળક છે અને એવો જ પ્રશ્ન પૂછે છે કે તારી જે દાઢી છે એ દાઢીના વાળ ધોળા સફેદ અને મારા વાળ કાળા કેમ, કાબુલી કહે મિની મેં બુઢા હો ગયા પણ તું બચ્ચી છે, એટલે કાબુલી ત્યારે જવાબ આપતો કે હું વૃદ્ધ થઈ ગયો છું ઘરડો થઈ ગયો છું અને તું હજી નાની બાળકી છે। મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખડખડ હસે અને કહે કાબુલી જે ગુજરાતી બોલતો એ સાંભળીને હસતી અને મિની છે જ્યારે બોલતી ત્યારે મિની કાબુલીનું ગુજરાતી સાંભળીને ખડખડ હસતી અને શું કહેતી પણ કાબુલી તારા થોડા વાળ થોડા કે અને થોડા વાળ કાળા કે, પણ તારા થોડા વાળ છે એ સફેદ થોડા અને થોડા કાળા કે, તું થોડો મોટા અને થોડો બચ્ચા છે એમ કહે છે કે તું થોડો વૃદ્ધ અને થોડો બાળક છે, ત્યાર પછી બંને ખડખડાટ હસતા બંને ખડખડાટ
હસે છે। કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે, બાથમાં લે છે અને મિનીના દિશામાં બદામ પિસ્તા ભરે છે। ત્યાર પછી કાબુલી છે મિનીને ઉચકી લે છે, બાથમાં લે છે અને એના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે। ત્યાર પછી છે બીજા દિવસે મિનીને બાપે બોલાવ્યું, મિની બેટા આમ આવ, આજે તને વાર્તા કહું। મિની છે એને બોલાવીને શું કહે છે, એના બાપ કે આજે તું અહીંયા આવ, હું તને વાર્તા કહું। મિની કહે ના બાપા, ત્યારે મિની છે એ મિની શું જવાબ આપતી કે ના બાપા, કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવે, તમારી વાર્તા નથી સાંભળવી બાપા, ચૂપ રહ્યા કે કાબુલી છે એ તો મિની સાથે રડતો ભરતો ને સારી રીતે એને વાર્તા કહેતો રમાડતો, એટલે મિનીને કાબુલી સાથે ગમતું હતું। જ્યારે મિનીના બાપ છે એને બોલાવીને કહે છે કે આજે હું તને વાર્તા કહું, ત્યારે મિની છે એ ના પાડે છે, શું કહે છે કે જેવી કાબુલી વાર્તા કરે છે એવી વાર્તા તમને નહીં આવડે, મારે તમારી વાર્તા નથી સાંભળવી। એટલે આ જવાબ સાંભળીને મિનીના બાપા છે એકદમ ચૂપ રહે છે। વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિનીને કાબુલી વાતો કરતા હતા। ફરી પાછા એક દિવસે કાબુલી આવે છે અને મિની અને કાબુલી છે વાતો કરતા હતા। હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું, કાબુલી છે એને હવે ગુજરાતી આવડી ગયું હતું। મિની કાબુલીને પૂછે, કાબુલી કાબુલી તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે, એટલે ત્યારે મિની છે એને પૂછતી કે જે તારો દેશ છે કે તું જ્યાં રહે છે ત્યાં માણસો છે એ ઊંટ જેવા હોય છે, ઊંચા હોય છે એટલા। કાબુલી કહે ના ના, મારા દેશમાં બચ્ચા મિની જેવા હોય છે, એટલે કે ના ના, મારો જે દેશ છે જ્યાં બચ્ચા છે બાળકો છે એ મિની જેવા હોય છે। મિની કહે એટલે ઊંટના બચ્ચા મિની જેવા હોય છે, ત્યારે મિની વળી પાછું કહી દીધી કે ઊંટના જે બચ્ચા હોય છે મિની જેવા હોય છે। કાબુલી ત્યારે હસે છે અને પૂછે, મિની તને કોણે કહ્યું કે અમારા દેશનો માણસ ઊંટ જેવા હોય છે, એટલે એમ કહે છે કે તને આ વાત કોણે કહી કે તે ક્યાંથી જાણ્યું કે અમારો જે દેશ છે ત્યાં માણસ ઊંટ જેવા હોય છે। મિની કહે કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું, એટલે ત્યારે જણાવે છે કે કાલેના ઘર આગળથી ઊંટ છે એ ઊંટ જતું હતું, તેની બંને બાજુએ કોથળા હતા, એની બંને બાજુએ કોથળા રાખેલા હતા, તેવા જ કોથળા તારી ખાંડે છે, એટલે ખભાના ગળાનો આપણે પાછળનો ખભાનો ભાગ છે ત્યાં, તેની એવા જ કોથળા છે। કાબુલી આ સાંભળી હસી પડ્યો, મિનીનો જવાબ સાંભળીને કાબુલી છે હસે છે અને મિનીને કહે અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે, એટલે કે અમારો જે દેશ છે ત્યાં માણસો છે કેવા હોય છે કે ઊંટ હોય છે એને ખાંધે લઈને। વળી મિની ખડખડાટ હસે અને કાબુલીની દાઢી ખેંચે અને મિની છે ફરી પાછું હસે છે અને કાબુલી છે એની દાઢી ખેંચે છે, હસતી જાય છે અને કાબુલીની દાઢી ખેંચતી જાય છે। કાબુલીએ મિનીની સાથે ગમત કરે, બંને છે એકબીજા સાથે ગમત કરતા હતા। મિનીને પૂછે, મિની તું સાસરે ક્યારે જઈશ, ત્યારે પછી મિનીને પૂછે છે કે તું સાસરે ક્યારે જઈશ। મિનીના મનમાં કે સાસરો નામનો કોઈ ગામ હશે, જ્યારે કાબુલી એને પૂછે છે અને બાળક છે એના મનમાં તો એવું હતું કે સાસરો નામનો કોઈ ગામ હશે, એટલે મિની પૂછે એ કાબુલી સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા, એટલે સાસરું છે ને ગામ રાખતું તો એમ કહે છે કે જ્યાં દ્રાક્ષના વેલા હોય છે ખરા, તો તેના ઉપરથી આપણે ધરાય ધરાઈને દ્રાક્ષ ખાઈએ, તો એ કે આપણે એના ઉપરથી દ્રાક્ષ ઉતારીને ધરાઈએ ત્યાં સુધી ખાઈએ, સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા, તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખળખળ ખળખળ વહી જતું હોય અને આપણે ધરાય ધરાઈને પીએ, એટલે એમ કહે છે કે એવું પહાડ હોય અને પાણી જતું હોય તો આપણે પાણી ધરાઈને પીએ। કાબુલી કહે ના, મેં તને મારા દેશની વાત કહી છે તેવો એ દેશ નથી, એટલે કાબુલી છે ત્યારે કહેતો કે ના, મેં જેવું કહ્યું છે એવો એ દેશ નથી, ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નીકાળના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે, હવે મહેનત મજૂરી કરવી પડે, પરિશ્રમ કરવો પડે, અનાજ છે એ દળવું પડે, લેમ કે છે કે ચક્કી પીસના પડે આપણે ઘટી જોઈએ છે અનાજ દળવાની હોય છે, પાણી નીકાળના પડે ને ત્યારે પછી તમને સાંજે જાડી મોટી રોટી છે એ મળે। મિની કહે એવે સાસરે કોણ જાય, તો જઈશ કાબુલી, એટલે મિની છે એ વળી પાછું એમ કે છે કે એવા સાસરે કોણ જાય, તો જઈશ કાબુલી। મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ, મિનીના જે બાપ છે એને મિનીની ચિંતા
ચિંતા થતી હતી. મિની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે, પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમન આવે તે માં-બાપ બંનેને ગમે, એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે પણ તેને આવવાની ના કરી ન કહે. એક બાજુ છે એ એની ચિંતા થતી હતી પોતાની દીકરીની માતાને એમ લાગતું હતું કે એને ઉપાડી જશે, પણ એની સાથે મિની છે એ વધારે ખુશ રહેતી હતી એટલે એના આવે ત્યારે એને ના ન કહેતા એની સાથે એને રમવા દેતા પણ એ લોકો નજર રાખતા. ત્યાર પછી છે પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલા એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા. હવે સિપાઈ છે એક વાર આવે છે અને કાબુલીને લઈ જાય છે. મિનીએ તે જોઈને બૂમ પાડી, કાબુલી કાબુલી આવ આવ. મિની તે જોઈ જાય છે એટલે બૂમ પાડે છે કે કાબુલી કાબુલી આવ આવ. કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હાથકડી બતાવી, એ સાંભળી જાય છે, હસે છે અને હાથકડી બતાવે છે. કહ્યું, ના મિની હું તો સાસરે જાઉં છું. સિપાઈ આવે છે, હાથમાં હાથકડી પહેરાવે છે અને હસીને જવાબ આપે છે કે નહીં હું સાસરે જાઉં છું. મિનીએ બાપાને પૂછ્યું કાબુલીને સાસરે કેમ લઈ જાય છે. મિની છે ને બાપાને પૂછે છે કે કાબુલીને કેમ લઈ જાય છે. મિનીના બાપાએ કહ્યું કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડી જાય છે. કાબુલી છે ને કોઈને છરી મારી હતી એટલે એને સિપાઈ છે એ લોકો પકડી ગયા. મિની કહે ના બાપા કાબુલી કોઈને છરી મારે નહીં. મિની તરત જ કહે છે કે ના કાબુલી ક્યારે એવું ન કરે. સિપાઈ એને ક્યાં લઈ જશે, ત્યાં એને સિપાઈ છરી મારશે. સિપાઈ છે એને ક્યાં લઈ જવાના છે, ત્યાં લઈ જઈ એને છરી મારશે. બાપા કહે ના છરી નહીં મારે, પણ ઘંટી એ દળાવશે, પાણી કઢાવશે, ખૂબ કામ કરાવશે અને જાડી રોટી ખાવા આપશે. ત્યારે શું કહે છે કે ના, પણ એની આગળ મહેનત કરાવશે, ઘંટી ઉપર જે અનાજ હોય છે એ દળવાનું, પાણી કાઢવાનું, ઘણું બધું કામ કરાવશે અને જાડી રોટી ખાવા આપશે. મિની કહે હે બાપા એવું તો સાસરામાં હોય છે, એમ કાબુલી કહેતો હતો. એને સિપાઈ સાસરે લઈ ગયા. મિની છે એમ કે છે કે બાપા કાબુલી છે એમ કહેતો હતો કે એવું તો બધું સાસરામાં હોય એટલે એને ત્યાં લઈ ગયા છે. મિનીના બાપા અને મા ખડખડ હસ્યા. આ સાંભળીને એના માતા પિતા છે એ હસે છે. ના બને ના, એને કેદમાં લઈ ગયા, જેલમાં લઈ ગયા અને પછી જણાવે છે કે એને જેલમાં લઈ ગયા. એ વાતને 7 વર્ષ વહી ગયા, મિનીના લગ્ન લેવાયા હતા. એ વાતને 7 વર્ષનો સમય પસાર થઈ જાય છે. આ બાજુ મિની છે એના લગ્ન લેવાય છે. આંગણામાં મોટો માળો બંધાયો હતો, ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા, ગામડામાંથી સારા ઢોલીઓ અને શરણાઈ વાદક આવ્યા હતા, તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા. મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું. હવે લગ્ન પ્રસંગ હોય એટલે માંડવો છે, માંડવો હોય છે, સાથિયા હોય છે, એ કરવામાં આવેલા હોય છે, ઢોલ વાગતા હોય છે, શરણાઈ વાગતી હોય છે, શરણાઈ વગાડી રહ્યા હતા, એનો અવાજ આવતો હતો. મિની છે પોતાનું ઘર છોડીને સાસરે જવાની છે તેના પિતા દુઃખી હતા. તેવામાં મેલા મેલા કપડા વાળો ઊંચો પહાડ જેવો લાગતો, પણ ગાલ ઉપર અને કપાળ પર કરચલી પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અંદર આવ્યો. એ જ સમયે મેલા મેલા કપડા પહેરેલા હતા, એકદમ ઊંચો પહાડ જેવો લાગતો હતો, ગાલ અને કપાળ પર કરચલી પડી ગઈ હતી એવો માણસ છે દરવાજો ખોલીને અંદર આવે છે. મિનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા, પણ જરા ધારીને જોતા જણાયું કે એ તો પેલો કાબુલી હતો. પહેલા એ આવે છે ત્યારે એની ઓળખાણ નથી પડતી, પણ વધારે ધારીને જોતા ખબર પડે છે કે કાબુલી છે. મિનીના બાપને કહ્યું કે આવે મંગળ દહાડે આ ખૂણીનું મોં ક્યાંથી જોયું, આવો શુભ પ્રસંગ હતો અને ત્યાં ખૂણી કઈ રીતે. પણ પેલા એ તો પૂછ્યું મિની ક્યાં છે. કાબુલી આવીને પૂછે છે કે મિની ક્યાં છે. મિનીના બાપે ઝટ જવાબ દીધો, મિની અહીં નથી, તમે બીજી કોઈ વાર આવજો. મિનીના બાપા છે એને જવાબ આપે છે કે મિની અહીંયા નથી, તમે પછી આવજો. આ સમયે કાબુલીનું મોં પડી ગયું, ઉદાસ થઈને તે બહાર નીકળ્યો. મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યો, કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું. આ સાંભળીને કાબુલી છે જતો હોય છે અને પાછળના જે દિવસો કે પોતાની બાળકી છે એની સાથે કેવી રમતી હતી એ બધું યાદ આવે છે અને પાછો બોલાવે છે. ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો, ના કાબુલી છે એ જ પાછો આવે છે. ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું, એમાંથી પડીકું કાઢે છે. બદામ પિસ્તા અને દ્રાક્ષ કે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માગી લાવ્યો હતો. માગીને કોઈ આવડતી દ્રાક્ષ છે, બદામ પિસ્તા છે લઈને આવ્યો હતો. તેના મનમાં કે મિની તો 10 વર્ષ ઉપર હતી એવી જ હશે, એના
પૈસા છે મોટ છે એ લઈ આવે છે
પાછો અત્યારે તારા દેશમાં જા તારી દીકરી છે એ પણ અત્યારે ઉંમર લાયક થઈ ગઈ છે એને મળીને એને એમ કહે છે આશીર્વાદ આપ છે કે મારી દીકરી સુખી થાય અહીંયા છે આપણે આ પાઠની જે સમજૂતી છે એ સમજૂતી પૂરી થાય છે પાછો તમારો હોમવર્ક એ રહેશે કે પાઠ છે એ એકવાર વાંચવાનો અને સાથે સાથે શબ્દાર્થ આપણે આગળના લેક્ચરમાં તમને પાકા કરવા આપ્યા હતા એટલે હવે પછી તમારે આ પાઠ છે એ ફરી એકવાર સરસ રીતે વાંચી જવાનો એ તમારું આજનું હોમવર્ક છે આજનો લેક્ચર છે આપણે અહીંયા પૂરો કરીએ છીએ આભાર